મિર્ચી મોર્નિંગ. કોઈ કુંભાર એવો હોય જેને પોતાના બનાવેલા માટલાથી પ્રેમ થઈ ગયો હોય, કોઈ ડિઝાઇનર એવો હોય જે પોતાના બનાવેલા ડ્રેસ કોઈને વેચે નહીં, પોતાની પાસે જ રાખી મૂકે, કેમ યે ડિઝાઇન મેરે દિલ કે બહોત કરીબ હૈ, વેચે જ નહીં, એવો હોય ડિઝાઇનર. કોઈ આર્કિટેક્ટ એવો હોય જે ઘર બનાવે અને પછી કોઈને એમાં રહેવા જવા જ ના દે, ના આમાં નહીં રહેવાનું, આ તો બેનમૂન કળા છે, કોઈ રહેશે તો બગડી જશે મારી કળા. કોઈ કુંભાર પોતાના માટલાથી પ્રેમ કરે, ના કરે, કોઈ ડિઝાઇનર ના કોઈ આર્કિટેક્ટ આવું કશું જ ના કરે, પોતે જે પ્રોડક્ટ બનાવ્યું હોય એ બીજા માટે બનાવ્યું હોય. પણ આપણે તો એવા કેટલા બધા ડ્રેસીસ છે જે રાખી મૂક્યા છે જસ્ટ બીકોઝ એ આપણને બહુ જ ગમે છે. એવી કેટલી બધી વસ્તુઓ સંગ્રહી રાખી છે જસ્ટ બીકોઝ આપણી કોઈ યાદ એની સાથે જોડાયેલી છે, આપણે એનાથી બહુ જ અટેચ છીએ. વસ્તુ ફેંકાતી નથી, કારણ કે અટેચમેન્ટ છૂટતું નથી. હવે સમજો કે જેણે બનાવી છે, જે ક્રિએટર છે, એને એ વસ્તુનો મોહ નથી, એને તો કોઈના વાપરવા માટે જ બનાવી છે. પણ વાપરનાર, એને વસ્તુનું અટેચમેન્ટ છે, મોહ છે, એની વસ્તુ છૂટતી નથી. ટૂંકમાં બનાવનાર તો બનાવીને છૂટતો, પણ વાપરનાર વાપરીને જકડાઈ જાય છે, બંધાઈ જાય છે. આવું જ પોલિટિક્સમાં થાય છે સાહેબ, જરા સમજો. આવું જ મોટિવેશનલ બુક્સમાં થાય છે, આવું જ ટેકનોલોજીમાં સંશોધનોમાં થાય છે. બનાવનાર બનાવીને છૂટતો ને વાપરનાર ગુલામ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર, હું તો છૂટતો.